हेलो फ्रेंड्स, आज आप पीसीएल 5 में संकरण जोईए छे, त्यारबाद एसएफ 6 नू संकरण। आ बे संकरण परीक्षा की दृष्टिए बहुत ज इम्पोर्टन्स छे। जोई लईए पीसीएल 5 नी रचना। अब पीसीएल 5 एटले शू? तो एने कहवाय फॉस्फरस पेंटा क्लोराइड। संकरण क्यूँ जोवा मळे? तो sp3d। हवे पहेला संकरण कई रीते जोवानुं छे एनी वात करीए। तो मध्यस्थ परमाणु कोण? तो फॉस्फरस। फॉस्फरसनी इलेक्ट्रॉन रचना आपणे भूमि अवस्था अने उत्तेजित अवस्था एम बे अवस्थामां आपणे एनी इलेक्ट्रॉन रचना जोईए। तो पहेली हूँ लईश धरा अवस्था। धरा अवस्था एटले इलेक्ट्रॉन उत्तेजित थयेलो न होय। सादी फॉस्फरसनी रचना, इलेक्ट्रॉन रचना छे नियोन, परमाणु क्रमांक 15 छे। तो नियोन 3s2 3p3। तो जो 3s मां 2 इलेक्ट्रॉन अने 3p मां 3 इलेक्ट्रॉन लखी शकाय, एटले 3s2 3p3 लखी शकाय। हवे सीएल ना केटला परमाणु छे? 5। तो अर्धपूर्ण कक्षको केटली जोईए? 5। तो 5 अर्धपूर्ण कक्षक થવા માટે s નો એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત થશે અને જશે 3d કક્ષકમાં। તો તમે જો ઉત્તેજિત અવસ્થામાં 3s નો એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને 3d કક્ષકમાં જાય છે, તો 3d કક્ષકમાં જાય તો અર્ધપૂર્ણ કક્ષકો કેટલી થઈ? 5 એ 5 થઈ। તો 5 અર્ધપૂર્ણ કક્ષક સાથે ક્લોરીન છે એની 5 કક્ષકો એ જોડાશે। તો તમે જુઓ કે ક્લોરીનની 5 કક્ષકો જોડાય છે। ક્લોરીનની કઈ કક્ષક જોડાય? તો ક્લોરીનની 3p કક્ષક જોડાય। તો 3p કક્ષકો ક્લોરીનની અહીંયા જોડાય છે। કયું સંકરણ બન્યું? તો એક s આવ્યું, આ s છે, આ p3 છે અને d1 છે, એટલે કયું સંકરણ થશે? sp3d। sp3d માં s કેટલી? તો 1। p કેટલી? તો 3 કક્ષકો અને d કેટલી? તો 1 કક્ષક। કુલ કેટલી? 5 કક્ષકો સંકરણ માટે ઉપલબ્ધ છે, એટલે 5 sp3d કક્ષકનો આખો તમને સેટ મળશે। મહત્વની બાબત, એનો આકાર તમે જુઓ તો વચ્ચે ત્રિકોણ છે, ઉપર એક પિરામિડ, એક નીચે પિરામિડ, એટલે એને બોલાય ત્રિકોણીય દ્વિપિરામિડલ રચના। તો તમારી સામે છે ત્રિકોણીય દ્વિપિરામિડ રચના અહીંયા જોવા મળે છે। પણ એક મહત્વની બાબત છે, એ ધ્યાન રાખજો, ત્રિકોણીય દ્વિપિરામિડના બધા ખૂણા સરખા નહીં હોય। ઓકે, પછી મેં જે તમને સમજાવ્યું એમ 5 sp3d કક્ષકો ક્લોરીનની એકાકી પી ઇલેક્ટ્રોન સાથે સંમિશ્ર થશે અને 5 PCl બંધ રચાય છે। તો 5 PCl બંધ કેવી રીતે રચાય છે? તો આ પી, 1 Cl નો 1, 1 Cl 2, 1 Cl 3, 1 Cl 4 અને 1 Cl 5। તો sp3d સંકર સાથે, કક્ષકો સાથે ક્લોરીનની 5 એકાકી ઇલેક્ટ્રોન, પી ઇલેક્ટ્રોન, પી એકાકી પી ઇલેક્ટ્રોન સાથે સંમિશ્રિત થઈ અને 5 PCl બંધ રચશે। હવે એમાં જોજો, 3 PCl બંધ એક જ સમતલમાં છે, આ એક પી છે, એની જોડે 3 PCl એક જ સમતલમાં છે, દેખાય છે બધાને? આ એક જ ત્રિકોણમાં એક જ સમતલમાં હોય છે। કેટલાનો ખૂણો બનાવે? તો એ ખૂણો બનાવે 120નો ખૂણો બનાવે। યાદ રાખજો, PCl 5 એક જ સમતલમાં અને 120નો ખૂણો બનાવે। અને આ જે બંધ બન્યો તમારો PClના આ 3, આને કહેવાય છે વિષુવવૃત્તીય બંધ કહે છે। કેવો બંધ કહે છે મિત્રો? વિષુવવૃત્તીય। તો ફરીથી 5 PCl બંધ રચાશે, એમાંના 3 PCl બંધ એક જ સમતલમાં, એનો બંધ કોણ? 3 PCl, જો આ પી જોડે Cl, પી જોડે Cl અને પી જોડે Cl, 3 PCl બંધ દેખાય છે અને એ એક જ સમતલમાં હોય છે, અને આ બંધને કહેવાય છે વિષુવવૃત્તીય બંધ। બાકી રહેલા 2 PCl બંધ જો, 2 એટલે એક ઉપર અને એક નીચે, તો બાકી રહેલા 2 Cl પી બંધ, PCl બંધનો એક
क्या तो मध्यवर्ती समतल नी ऊपर, तो आ मध्यवर्ती समतल नी छे एक ऊपर अने बीजो पीसीएल बन ए मध्यवर्ती समतल नी नीचे गोठवाय छे। એટલે ક્યાં ગોઠવાય છે? સમતલ ની ઉપર અને મધ્યવર્તી સમતલ ની નીચે ગોઠવાય છે। એટલે ટોટલ કેટલા પીસીએલ બંધ? 5। ત્રણ કેવા સમતલમાં? એક જ સમતલમાં। બંધ કોણ કેટલો? 120। બાકીનો શું છે? બાકીના બે પીસીએલ બંધ એ મધ્યવર્તી સમતલની એક ઉપર જે દેખાય છે અને એક મધ્યવર્તી સમતલની નીચે। આવા બંધને પહેલાના આપણે કયા બંધ કીધા? વિષુવવૃત્તીય। આ અક્ષની ઉપર અને આ અક્ષની નીચે એનો બંધ કોણ કેટલો થશે? 90। અને જેને અક્ષીય બંધ કહે છે। એટલે ટોટલ કેટલા બંધ થયા? બે પ્રકારના, એક વિષુવવૃત્તીય બંધ અને એક અક્ષીય બંધ। વિષુવવૃત્તીય બંધ કેટલા ખૂણે હોય છે? તો 120 ના ખૂણે। અક્ષીય બંધ કેટલા ખૂણે હોય છે? તો 90 ના ખૂણે। વિષુવવૃત્તીય બંધ એક જ સમતલમાં હોય છે, અક્ષીય બંધ એ મધ્યવર્તી સમતલની ઉપર અને નીચે, એટલે બે જુદા જુદા સમતલમાં આવેલા હોય છે। આ અક્ષીય બંધ યુગ્મો જે છે એ વિષુવવૃત્તીય બંધ યુગ્મો કરતાં લાંબા, વધુ અપાકર્ષણ અનુભવે છે। તો પરીક્ષામાં પૂછાય કયા બંધ અધુ અપાકર્ષણ ધરાવે, તો તમારી સામે જ છે અક્ષીય બંધ છે જે દૂર છે। દૂર હોય કેમ હોય? કારણ કે એની વચ્ચે અપાકર્ષણ અનુભવે। તો અક્ષીય બંધો જે એકબીજાથી દૂર છે કારણ કે તેમની વચ્ચે વિષુવવૃત્તીય બંધ કરતાં વધુ અપાકર્ષણ અનુભવે, માટે અક્ષીય બંધ લાંબા। પરીક્ષામાં પૂછાય કયા બંધ લાંબા હોય, તો કયા બંધ લાંબા હોય? તો અક્ષીય બંધ હંમેશા લાંબા હોય છે। બીજું, લાંબા તો હોય સાથે સાથે તે વિષુવવૃત્તીય બંધ કરતાં નબળા હોય છે। એટલે ચાર મુદ્દા યાદ રાખો, અપાકર્ષણ કોણ વધુ અનુભવે? તો અક્ષીય બંધ અનુભવે। લાંબા કોણ હોય? તો અક્ષીય બંધ હોય। નબળા કયા બંધ હોય? તો અક્ષીય બંધ હોય। અક્ષીય બંધ સરળતાથી તૂટે છે અને તૂટી જાય નબળા હોય, તેથી પીસીએલ 5 અણુને સક્રિય બનાવે છે। એટલે પરીક્ષામાં બહુ જ મહત્વના પ્રશ્નો, બે પ્રકારના બંધ વિશે માહિતી આપો, તો બે પ્રકારના બંધ કયા કયા? વિષુવવૃત્તીય, અક્ષીય। વિષુવવૃત્તીય બંધ એક જ સમતલમાં 120 ના ખૂણે, અક્ષીય બંધ મધ્યવર્તી સમતલમાંની ઉપર અને નીચે 90 અંશના ખૂણે, અક્ષીય બંધ પ્રમાણમાં લાંબા હોય છે, અક્ષીય બંધ પ્રમાણમાં લાંબા હોય છે એ દેખાય વિષુવવૃત્ત, અક્ષીય બંધ એ વધુ અપાકર્ષણ અનુભવે છે, અક્ષીય બંધ એ નબળા હોય છે વિષુવવૃત્તીય બંધ કરતા, આથી બંધ સરળતાથી તૂટી જાય। એટલે પીસીએલ 5 નો અણુ સક્રિય બનાવવા માટે કોણ જવાબદાર? તો એના માટે જવાબદાર આપણા અક્ષીય બંધ। તો મિત્રો, આ હતી વાત પીસીએલ 5 ની। હવે આપણે આમાં આમાં એસએફ 6 ની અંદર પણ આપણે સંકરણ જોઈએ। SF6 સલ્ફર હેક્ઝા ફ્લોરાઇડ, S એટલે સલ્ફર, 6 છે એટલે હેક્ઝા, F એટલે ફ્લોરાઇડ, કયું સંકરણ જોવા મળે? SP3D2। હવે મધ્યસ્થ પરમાણુ કયો છે? તો S। સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16 છે। ઇલેક્ટ્રોન રચના કોના જેવી? તો નિયોન, 3s2 3p4। જો 3s માં 2 અને 3p માં પહેલાં 1 2 3 અને 4, 3d કક્ષક ખાલી છે, તો એ જ વસ્તુ છે। SF6 માં મધ્યસ્થ પરમાણુ S ની ઇલેક્ટ્રોન રચના તમારી સામે જ છે, 3s2 3p4। હવે ઉત્તેજિત અવસ્થા, ઉત્તેજિત અવસ્થામાં ફ્લોરિનના કેટલા પરમાણુ છે? 6। એટલે કેટલી અર્ધપૂર્ણ કક્ષક જોઈએ? 6। તો 6 અર્ધપૂર્ણ કક્ષક થવા માટે પહેલાં 3s નો 1 ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ અને 3d કક્ષકમાં જાય, અને 3p કક્ષકનો 1 ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ અને 3d માં જાય। એટલે તમે અહીંયા જોઈ શકો છો કે 6 અર્ધપૂર્ણ કક્ષકો જોવા મળે છે। હવે ઉત્તેજિત અવસ્થામાં કઈ કઈ કક્ષકો 6 અર્ધપૂર્ણ? તો 1 3s, 3 3p અને 2 3d, એમ ટોટલ 1s 3p અને 2d કક્ષકો એક જ ઇલેક્ટ્રોનથી ભરાયેલી છે। તો ઉત્તેજિત અવસ્થામાં આ ફ્લોરિન છે,
आ फ्लोरिन नी टूपी कक्षक ना इलेक्ट्रॉन ए एक sp3d2 ए प्रकार नी छ नवी संकृत कक्षको रचे छे, એટલે છ સંકૃત કક્ષકો રચાઈ. આનો આકાર કેવો થાય? તો જ્યાં પણ લિગેન ના બોલી શકાય, કે તમારે હજુ આવ્યું નથી, તો જ્યાં પણ છ આવે ત્યાં અષ્ટફલકીય રચના. તો તમારી સામે છે અષ્ટફલકીય રચના, પરમાણુમાં મધ્યસ્થ પરમાણુ સલ્ફર છે, આજુબાજુમાં છ ફ્લોરિન પરમાણુ મૂકેલા છે. આ છ sp3d2 સંકૃત કક્ષકો, મેં તમને કીધું એમ ફ્લોરિનની પરમાણુની એક ઇલેક્ટ્રોન, ફ્લોરિનના પરમાણુની એક એક ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષક સાથે સંમિશ્રણ પામે છે. અને છ SF કેટલા સિગ્મા બંધ? 6SF સિગ્મા બંધ. જોજો તમે S અહીંયા, F 6SF સિગ્મા બંધ જોવા મળે છે. આનો બંધ કોણ નથી આપ્યો, પણ જો બંધ કોણ આવે તો 90 ડિગ્રીનો બંધ કોણ પણ આમાં રચાય છે. તો મિત્રો, આ હતી વાત SF6 અને PCl5ની. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઇથિન, ઇથાઇન અને ઇથેનની અંદર SP, SP2, SP3 સંકરણની ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ. ઓકે, બાય.